નમસ્કાર, વંદે માતરમ. હું પટેલ હેમાંગીની શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમમાં બાલભવનમાં મારી ફરજ બજાવું છું. તો બાળમિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં મૂળાક્ષરો લખવાના છે. તો આપણે ક કમળનો ક થી લ લખોટાનો લ ત્યાં સુધી આપણે બુકમાં જોઈ લીધું છે અને લખ્યું પણ છે. તો આજે આપણે ફરીથી અહીં મૂળાક્ષરો લખીશું. જુઓ, અહીં ખાના દોરેલા જ છે. તો આપણે જોઈશું કે પહેલો શું આવશે. ક, તો આપણે બોલીને લખવાનું છે. પછી ખ, ગ, ઘ, પછી ચ. તો બાળમિત્રો, આપણે આ રીતે લાઇનમાં વ્યવસ્થિત ખાનામાં લખવાના છે. જો આપણે બુકમાં તો લખેલા જ છે આ મૂળાક્ષરો, પણ આજે આપણે પાછું પુનરાવર્તન કરીશું. તો ક, ખ, ગ, ઘ, ચ. પછી આવશે છ, જ, પછી ઝ, ત્યારબાદ ઝ પછી ટ, ઠ, પછી ડ, ત્યારબાદ આવશે ઢ, અણ, ત, પછી આવશે થ. થ પછી કયો મૂળાક્ષર આવશે બાળમિત્રો, તમે પણ બોલજો. તો ત, થ, પછી આવશે દ, ત્યારબાદ ધ, ન, પછી આવશે પ, ફ. ફ પછી શું આવે, ફ ફટાકડાનો ફ. પછી બ, બ બકરીનો બ. પછી ભ, ત્યારબાદ મ, પછી આવશે ય, પછી ર, અને લાસ્ટમાં છે લ, લ લખોટાનો લ. તો આપણે કયા કયા મૂળાક્ષરો લખી દીધા, આપણે બોલીશું. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ. તો બાળમિત્રો, આપણે ક થી લ સુધી મૂળાક્ષરો લખી દીધા છે. તો બાળમિત્રો, તમે પણ જ્યારે નોટમાં લખો ને ત્યારે સરસ રીતે સારા અક્ષરે લખવાનું છે. અને લાઇન હોય, લાઇનમાં આપણે લખીએ નોટમાં, તો સરસ લાઇનમાં જ લખવાનું, લાઇનની બહાર નીકળવા જવા નહીં. એટલે આપણે છે ને જોઈએ કે બધા મૂળાક્ષરો કેવી રીતે લખેલા છે. જો એકદમ સરસ રીતે બોલી બોલીને જ લખ્યા છે, તો તમે પણ નોટમાં બોલીને જ લખજો. જો બોલ્યા વગર લખશો ને તો શું થાય, આપણે ભૂલી જઈએ. હવે અહીં લખેલું છે કે ચિત્રનો મૂળાક્ષર લખો. અહીં ચિત્ર આપેલા છે, ઘર, જમરૂક, ડમરૂ, દડો, પતંગ અને ભમાડો. તો અહીં જુઓ, ચિત્ર આપેલા છે, તો સૂચનામાં આપણને શું કહ્યું છે કે ચિત્રનો મૂળાક્ષર લખો. તો એનો કયો મૂળાક્ષર આવશે તે જોઈશું આપણે. આ શું છે, ઘર. તો હવે ઘરનો શું થાય, ઘ. આપણે જ્યારે મૂળાક્ષરો બોલીએ તો શું બોલીએ, ઘ, ઘરનો ઘ. એવી રીતે અહીં ચિત્ર આપેલા હોય તો એનો આપણે મૂળાક્ષર લખવાનો. હવે છે જમરૂકનું ચિત્ર, તો આપણે જમરૂક બોલીએ તો કયો મૂળાક્ષર બોલીએ, જ. જ જમરૂકનો જ, જ જલેબીનો જ. હવે છે ડ, ડમરૂ. તો ડમરૂ છે તો એનો કયો મૂળાક્ષર આવશે, ડ. તો ડ આપણે અહીં લખવાનો છે, ડ ડમરૂનો ડ, ડ ડબ્બાનો ડ. હવે આગળ જોઈએ શેનું ચિત્ર છે. બાળમિત્રો, તમારે પણ ચિત્રો વ્યવસ્થિત જોવાના અને પછી એનો મૂળાક્ષર લખવાનો. આ છે દડાનું ચિત્ર.
તો આપણે શું આવશે અહીં લખવાનું દ, દડાનો દ. હવે છે નીચે પતંગનું ચિત્ર, તો આપણે પતંગ બોલીએ તો કયો મૂળાક્ષર બોલીએ? પ, પ, પતંગનો પ, તો આપણે અહીં પ લખી દીધો. અત્યારે તમે ઉત્તરાયણમાં સરસ મજાના બધાએ પતંગ ચગાવ્યા હશે ને. હા, તો હવે ભમરડાનું ચિત્ર છે, તો કયો મૂળાક્ષર આવશે? ભ, ભ, ભમરડાનો ભ, ભ, ભમરાનો ભ. એટલે બાળમિત્રો, આપણે સૌથી પહેલાં છે ને કથી તે લ સુધીના મૂળાક્ષર લખ્યા છે, અને ત્યારબાદ ચિત્રો જોયા અને તેના પણ મૂળાક્ષર લખ્યા. તો કયા કયા મૂળાક્ષરો આપણે લખી ગયા? ગ, જ, ડ, દ, પ અને ભ. તો અહીં આપણે ચિત્રો જોઈને એના મૂળાક્ષરો લખ્યા. તો તમે પણ સરસ રીતે નોટમાં આ રીતે પુનરાવર્તન કરજો અને મૂળાક્ષરોનું લેખન કરજો, અને કેવી રીતે આપણે લખીએ છીએ બોલીને લખવાનું છે. થેન્ક યુ. વંદે માતરમ.